ત્યારે આવીએ ને ત્યારે સ્પેશિયલ આમની રબડી ખાવા માટે અહીંયા જ આવીએ છીએ. એકદમ જોરદાર છે, 5 સ્ટાર. ગુજરાતથી માઉન્ટ આબુ અને આસપાસના સ્થળોએ પ્રવાસ માટે તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ કે પછી પોતાના વાહનમાં, આબુ રોડ આવે ત્યારે જે શબ્દ સૌથી વધારે કાને પડે એ છે રબડી. દૂધ, મલાઈ અને ખાંડના મિશ્રણથી બનતી રબડી એ આબુ રોડની એક વિશિષ્ટ ઓળખ બની ચૂકી છે. જે કોન્સેપ્ટ આયા દિલ્હી સાઈડ સે, તબ વહાં પે ચલતા થા ફલુદા, ઉસકે અંદર જાતી થી થોડી સી રબડી, લેકિન વો યહાં વાલે લોગો ને ફલુદા કો એક્સેપ્ટ નહીં કિયા, તો સિર્ફ રબડી કો યે પસંદ કિયા. ઉસકે બાદ યે કોન્સેપ્ટ ચાલુ હો ગયા. આજ સે 70 યા 75 યર્સ પુરાની કોઈ ચીજ હોગી, તબ સે યે ફોલો મે યે યહી ચલ રહા હૈ. આબુ મે રબડી કી શરૂઆત લગભગ 1960 મે હુઈ થી, જહાં મેરે પિતાજી બનાતે થે ઉસ ટાઈમ કી બાત. ઉસકે બાદ મે પિતાજી જાને કે બાદ મેને કામ ચાલુ કિયા. રબડી ખાવા માટે અહીંયા જ આવીએ છીએ વર્તાફે, એટલે અહીંયાની રબડી બહુ બેસ્ટ છે, એકદમ જોરદાર છે, 5 સ્ટાર. જૈસે કડાઈ હોતી હૈ ઉસકે અંદર દૂધ ડાલા જાતા હૈ, ઉસકો કન્ટિન્યુ ગરમ કિયા જાતા હૈ, ફિર ઉસમે સે કન્ટિન્યુ મલાઈ નિકલતી હૈ, વો કન્ટિન્યુ મલાઈ કડાઈ કે દોનો તરફ ચારો તરફ સાઇડ મે લગતી જાતી હૈ. અચ્છા, જસ્ટ 10 લિટર દૂધ હોગા તો 10 લિટર દૂધ મે સે માત્ર 2 લિટર દૂધ બચ જાતા હૈ, બાકી કા સારા મલાઈ વલાઈ નિકલ કે ઓર બન જાતા હૈ. ફિર જો દૂધ બચતા હૈ ઉસમે શુગર મિલતી હૈ, વો એકદમ સ્પોન્જી ચીજ હોતી હૈ, વો દૂધ કી મલાઈ હોતી હૈ. અચ્છા, હર જગ્યા મિલતી હૈ, બાકી યહાં પે જો બહાર સે આતે પેસેન્જર આતે ઘૂમને કે લિયે, અગર યહાં આકે અગર રબડી નહીં ખાઈ તો બોલે કે માઉન્ટ આબુ જાને સે કોઈ મતલબ નહીં હૈ. અહીંયા મારી દુકાનમાં દિલ્હીથી, બોમ્બેથી, મહારાષ્ટ્ર, સુરત, પાલનપુર, અમદાવાદ, ડીસા, કઈ બી જ્યાં બી નામ સુને ત્યાંથી અહીંયા રબડી ખાવા આવે છે. ઘણા લોકો રેલવેમાં બી મારું નામ સુને ને તો રેલવે સ્ટેશન બી ફોન કરીને મારા અમારા પાસે મંગાવે. તો ફિર ધીરે ધીરે અમારે બાપ પિતાજી ને અમારે દાદાજી ને, મેં 3rd પેઢી હું, મેરે બેટા ભી ઇસમે આ ગયા હૈ 4th પેઢી. અચ્છા, તો હમકો તકરીબન 45 સાલ સે હમ યે બિઝનેસ કર રહે હૈ. એક ટ્રેન્ડ હૈ રબડી કા, એક ટ્રેન્ડ હૈ કઢી પકોડે કા. આબુ રોડની રબડી કેવી રીતે આટલી પ્રખ્યાત બની એ વિશેની કહાણીઓ અહીં રબડીની દુકાને દુકાને બદલાતી રહે છે, પરંતુ જે નથી બદલાતો એ છે રબડીનો સ્વાદ, જે હંમેશાથી અહીંથી પસાર થતા પ્રવાસીઓને થોડી વાર માટે આબુ રોડમાં રોકી લે છે.